હેલો ગાઈસ ઇન્ડો સૌનું સ્વાગત છે ફર્સ્ટ આર્ટિકલ ફાઈવ આઈઝ નેટવર્કના બારામાં છે જુઓ આ ફાઈવ આઈઝ નેટવર્ક એ પાંચ કન્ટ્રીઝ વચ્ચે એક ઇન્ટેલિજન્સ શેરિંગ નેટવર્ક છે આ પાંચ કન્ટ્રીઝ કઈ છે ઓસ્ટ્રેલિયા કેનેડા બ્રિટન યુએસ અને ન્યુઝીલેન્ડ આ પાંચ કન્ટ્રીઝ વચ્ચે ઇન્ટેલિજન્સ શેરિંગ નેટવર્ક છે ફાઇવ આઈઝ નેટવર્ક અને આનો મેઈનલી મકસદ શું છે તો ચાઈના અને નોર્થ કોરિયા જેવી જે કન્ટ્રીઝ છે જેનો રીજનની અંદર થ્રેડ કન્ટિન્યુઅસલી વધી રહ્યો છે એટલે કે રિજનની અંદર જે ખતરો છે તો એ કન્ટિન્યુઅસલી વધી રહ્યો છે તો એને કાઉન્ટર કરવા માટે આ પાંચે પાંચ કન્ટ્રીઝ એકબીજા સાથે કોલાબોરેટ કરે છે સાથે મળીને કામ કરે છે એકબીજા સાથે ઇન્ટેલિજન્સને શેર કરે છે માની લો કે ચાઈના અથવા તો નોર્થ કોરિયા દ્વારા કોઈ પણ મિસાઇલ છે તો એનું પરીક્ષણ કરવામાં આવ્યું તો પાંચમાંથી કોઈ પણ એક કન્ટ્રીને પણ ખબર પડે ને તો એકબીજા સાથે ઇન્ટેલિજન્સને શેર કરી નાખે કે ભાઈ આના દ્વારા આ જગ્યાએ આ પ્રકારની મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે અને એના સિવાય પણ ઘણી બધી જે ઇન્ટેલિજન્સની માહિતી છે તો બધા એકબીજા સાથે શેર કરે છે તો એમાં આપણે કંઈ પડવાની જરૂર નથી કારણ કે એમાંથી કોઈ ક્વેશ્ચન ના બને એની માટે આઈબીની ભરતી આવી છે એમાં ફોર્મ ભરી દેવાનું લગભગ બે હજાર જેટલી ભરતી છે જીપીએસસીમાં તો એટલું જ આવશે કે આ ફાઇવ આઈઝ નેટવર્ક ન્યૂઝમાં હતું તો કોણ કોણ આનું મેમ્બર છે તો આ પાંચ કન્ટ્રીઝ તમારે યાદ રાખવાની અને આનો મકસદ યાદ રાખવાનો રાઈટ અને અત્યારે ન્યૂઝ શું છે તો આ ફાઈવ આઈ નેટવર્ક છે ને તો હવે એ સિક્સ આઈ બનવા માટે જઈ રહ્યું છે કારણ કે હવે જપાન આને જોઈન કરવા માટે જઈ રહ્યું છે યાદ રાખજો અત્યાર સુધી ફાઇવ આઇઝ નેટવર્ક હતું પણ હવે જપાન એને જોઈન કરવાનું છે અને જ્યારે જપાન આને ઓફિશિયલી જોઈન કરી લેશે એના પછી આ ફાઇવ આઈઝની જગ્યાએ સિક્સ આઈ બની જશે તો ત્યારે તમારે કરંટમાં અપડેટ રહેવું પડે રાઈટ તો આટલું જ ન્યૂઝ છે જસ્ટ એટલું યાદ રાખજો કે કઈ કન્ટ્રીઝ આ ફાઇવ આઈઝ નેટવર્કને જોઈન કરવા માટે જઈ રહી છે તો જપાન રાઈટ અને જો યુએસએના પ્રેસિડેન્ટ છે ને ડોનાલ્ડ ટ્રમ્પ તો એના દ્વારા ત્રણ ડેમોક્રેસીને ઇન્વિટેશન આપવામાં આવ્યું હતું ભાઈ અમારું આ ફાઇવ આઇઝ નેટવર્ક છે પાંચ કન્ટ્રીઝનું એમાં તમે જોઈન કરો લો ત્રણ કન્ટ્રીઝ કઈ હતી તો ઇન્ડિયા એના સિવાય સાઉથ કોરિયા અને જાપાન તો આ ત્રણેય કન્ટ્રીઝને ઇન્વિટેશન આપવામાં આવ્યું હતું કે તમે આ ફાઇવ એજ નેટવર્કને જોઈન કરો તો ઇન્ડિયા અને સાઉથ કોરિયાએ હવે જોઈન કરવા માટે ડિસિઝન લીધો નથી પણ જાપાને ડિસિઝન લીધો છે કે ભાઈ અમે આને જોઈન કરવાના છે તો અત્યારે આપણે જપાનને યાદ રાખીએ જો ઇન્ડિયા અને સાઉથ કોરિયા જોઈન કરી લેશે તો ત્યારની વાત ત્યારે ત્યારે આપણે ફરીથી અપડેટ કરી લઈશું રાઈટ તો આટલું તમે યાદ રાખજો અને આ ઇંગ્લિશમાં આપણે લખેલું છે તમે એને નોટડાઉન કરી શકો છો રાઈટ હવે જો અહીંયા આપણે આજે ગુજરાતીમાં લખેલું નથી રાઈટ કારણ કે ગુજરાતીમાં કેવું થાય છે કે જે વાક્ય રચના છે તો એટલી સારી એવી બનતી નથી અને મને એવું લાગી રહ્યું છે કે એમાં આપણી ઇન્ડોઆસની વેલ્યુ થોડી ડાઉન થાય એવી છે રાઈટ કારણ કે એમાં કેવું થાય છે કે આપણે ગુજરાતી જે પણ ગૂગલમાં આવે ને એને ડાયરેક્ટ કોપી કરીને પેસ્ટ કરે છે હું તમને ઓનેસ્ટલી જ કહું છું કારણ કે એટલો બધો સમય આપણી પાસે હોતો નથી અને દિવસમાં આપણે બીજા ઘણા બધા કામ પણ હોય છે તો હું ક્યારેય ટાઈપ કરતો નથી ગુજરાતી રાઈટ અને એટલા માટે કેવું થાય છે કે કોઈ માણસ કદાચ જુએ તો એમાં ઇન્ડોયસની વેલ્યુ ડાઉન થઈ જાય કારણ કે મેં ખુદે જ્યારે એને રીડ કર્યું ને તો મને સ્ટેટમેન્ટ બરાબર લાગ્યું જ નહીં અને એટલા માટે કોઈ કામ કરું તો એ દિલથી કરું સારું એવું કરું અને જો ખરાબ કામ કરવું હોય તો એને ના કરું સારું સમજી ગયા અને એટલા જ માટે મેં ડિસિઝન લીધો છે કે આપણે ગુજરાતીને નહીં રાખીએ કારણ કે એમાં પછી આપણી વેલ્યુ ઇન્ડોએસની ડાઉન થઈ જશે અને હું અહીંયા મારો બેસ્ટ ટ્રાય કરીશ કે દરેકે દરેક વસ્તુ હું તમને ગુજરાતીમાં એક્સપ્લેન કરવાની કોશિશ કરું પ્રેઝન્ટ કરવાની કોશિશ કરું અને કોઈપણને સેજ પણ ડાઉટ થાય તો તમે ડાયરેક્ટ કમેન્ટ બોક્સમાં પૂછજો હું તમને તમારો ડાઉટ હશે જો વાજિબ ડાઉટ હશે તો તરત હું તમને ગુજરાતીમાં પણ જવાબ આપીશ કારણ કે આપણે લખી શકીએ છીએ સમજી શકે છે બધું કરી શકે છે કારણ કે આપણે ગુજરાતી જ છીએ પણ આમાં કેવું છે કે કન્ટેન્ટને અહીંયા બધું ટાઈપ ગુજરાતીમાં કરવું એ પોસિબલ નથી અને એટલા માટે આપણે ગૂગલમાંથી કોપી પેસ્ટ કરતા હતા પરંતુ એ વાક્ય રચના બરાબર થતી નથી તો આપણે એને બંધ રાખ્યું છે રાઈટ તો હું આશા રાખું છું કે તમે બધા જે પણ આપણા ગુજરાતી ભાઈઓ છે તો તમે કોપરેટ કરશો અને કોઈ ડાઉટ થાય તો એની માટે આપણે બેઠા છીએ રાઈટ એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ ઝીરો કૂપન બોન્ડના બારામાં છે તો જો આ કોન્સેપ્ટ છે ને ખૂબ જ મહત્વનો કોન્સેપ્ટ છે ને મેં આના વિશે તમને ક્વેશ્ચન પણ પૂછેલો છે ને ત્યારે મેં એમ પણ કીધું હતું કે કોઈને ડાઉટ હોય તો તમે પૂછ્યું તો ત્યારે જે યોગિતા લોઢા અને ખુશી પ્રજાપતિ તો આ બંને દ્વારા કીધું હતું કે ભાઈ એમને સમજ આવ્યું નથી પણ હું તમને ફરીથી બીજા દિવસે કહેવાનું ભૂલી ગયો હતો તો ત્યારે તમારો ક્વેશ્ચન સોલ્વ થઈ જશે તો જો ઝીરો કૂપન બોન્ડ શું હોય અત્યારે હું ન્યૂઝમાં કેમ આવે એ થોડો માહોલ બનાવું તો ન્યૂઝમાં આવવાનું કારણ એ છે કે જે પંજાબ અને સિંધ બેંક છે પંજાબ એન્ડ સિંધ બેંક છે તો એની માટે સરકારે શું કર્યું છે ઝીરો કૂપન બોન્ડને એ ઇશ્યુ કરવાનું નક્કી કર્યું છે લગભગ પંચાવનસો કરોડ દ્વારા પંચાવનસો કરોડના ઝીરો કુપન બોન્ડને ઇસ્યુ કરવામાં આવશે તો એ બધું આપણે યાદ રાખવાની જરૂર નથી પણ આ ઝીરો કુપન બોન્ડ છે ને તો એ સરકાર ઇસ્યુ કરશે ને થોડા ડિફરન્સ હશે તો એમાં થોડો ડિફરન્સ હશે એ શા માટે હું તમને કહું છું પહેલાં તમે ઝીરો કુપન બોન્ડનો કોન્સેપ્ટ સમજો તો જો ઝીરો કુપન બોન્ડમાં કેવું હોય કે જનરલી આપણે જોઈએ ને તો તમે માની લો કે બેંકમાંથી તમે લોન લીધી હોય રાઈટ અથવા તો તમે કોઈ વ્યક્તિને લોન આપી છે આવું તમે જસ્ટ માની લો તો તમે જ્યારે લોન આપશો તો તમને યા તો લોન આપી હશે તો ઇન્ટરેસ્ટ તમને મળશે ને જો તમે લોન લીધી હશે તો તમે કોને ઇન્ટરેસ્ટ ચૂકવશો બેંકને રાઈટ માની લો કે તમે બેંક પાસેથી સો રૂપિયાની લોન લીધી છે તો સો રૂપિયાની લોન લીધી હોય તો તમારે એના ઉપર વ્યાજ તો આપવું પડે ને તો ત્યારે તમે વ્યાજ ચૂકવો છો પરંતુ આ ઝીરો કૂપન બોન્ડમાં કેવું થાય છે કે માની લો કે તમે આ બોન્ડને પરચેસ કર્યા ને માની લો કે આ બોન્ડની કિંમત છે સો રૂપિયા હું તમને જસ્ટ ખાલી હાયપોથેટિકલ એક્ઝામ એક્ઝામ્પલ આપીને એક્સપ્લેન કરું છું જો એ બોન્ડની વેલ્યુ સો રૂપિયા હોય ને તો ત્યારે પણ તમને આ બોન્ડ ઉપર વ્યાજ નહીં મળે પણ તમે ઇન્ડાયરેક્ટલી જોશો તો ત્યારે તમને વ્યાજ મળે છે કઈ રીતે જો માની લો કે આ બોન્ડની ફેસ વેલ્યુ છે સો રૂપિયા બેંકે તમને કેટલામાં આપ્યા નેવ રૂપિયામાં બેન્કે તમને આ બોન્ડ આપ્યા અને જ્યારે એનો મેચ્યોરિટી પીરિયડ માની લો કે પાંચ વર્ષનો છે એટલે કે પાંચ વર્ષ પછી આ જે બોન્ડ છે તો પાકી જશે તો ત્યારે તમે જ્યારે એને રિટર્ન કરશો તો તમને સો રૂપિયા મળશે સમજો કે આની ફેસ વેલ્યુ કેટલી હતી સો રૂપિયા અને બેન્કે તમને કેટલા આપ્યા નેવ રૂપિયામાં જ્યારે પાંચ વર્ષ પછી તમે આને રિટર્ન કર્યા તો તમને કેટલા મળ્યા સો તો ઇન્ડાયરેક્ટલી જો ઇન્ડાયરેક્ટલી દસ રૂપિયા શું તો એ તો તમારું વ્યાજ જ થયું ને તો આને કહેવામાં આવે છે ઝીરો કુપન બોન્ડ આ બોન્ડને ડિસ્કાઉન્ટ ઉપર ઇસ્યુ કરવામાં આવે છે અને એની ફેસ વેલ્યુ ઉપર રિટર્ન કરવામાં આવે છે સમજી ગયા જે ઝીરો કૂપન બોન્ડ હોય તો એમાં ઇન્ટરેસ્ટ તમને મળતો નથી પણ આ બોન્ડ કેવા હોય છે કે એને ડિસ્કાઉન્ટ ઉપર શું કરવામાં આવે છે ઇશ્યુ કરવામાં છે અને ફેસ વેલ્યુ ઉપર હવે જો હંડ્રેડ રૂપિયા શું થયું આની ફેસ વેલ્યુ થઈને ઈશ્યુ શામાં થયા ડિસ્કાઉન્ટ ઉપર દસ રૂપિયા તમને ડિસ્કાઉન્ટ આપીને ઇસ્યુ કર્યા અને એને રિટર્ન શા માટે કરવા કઈ રીતે કરવામાં છે ફેસ વેલ્યુ ઉપર રિટર્ન કરવામાં આવે છે અને આને જ કહેવામાં છે ઝીરો કૂપન બોન્ડ તો આ તમને ખબર પડી ગઈ ને હવે જો અત્યારે શું છે આ ઝીરો કુપન બોન્ડનો કોન્સેપ્ટ થયો અને આ જે પ્રાઇવેટ એન્ટિટી હોય જે પણ પ્રાઇવેટ કંપની હોય તો એ આ પ્રકારના જે બોન્ડ છે તો એને ઇસ્યુ કરે છે અને અત્યારે સરકાર દ્વારા પણ આ પ્રકારનો ડિસિઝન લેવામાં આવે છે કે ભાઈ અમે પણ જે પંજાબ એન્ડ સિંધ બેંક છે તો એને રીકેપિટલાઇઝ કરવા માટે ઝીરો કુપન બોન્ડ લગભગ પંચાવનસો કરોડની જે વર્થના જે ઝીરો કુપન બોન્ડ છે તો એને આ નોન ઇન્ટરેસ્ટ બિયારીંગ ઝીરો કુપન બોન્ડને ઇસ્યુ કરવાના છે પણ આમાં થોડો ડિફરન્સ હશે આમાં ડિફરન્સ હશે શા માટે તો જો આમાં ડિફરન્સ એ રીતે હશે કે આ જે બોન્ડ છે ને તો આની ઉપર વ્યાજ પણ નહીં મળે અને આના તો આના ઉપર ડિસ્કાઉન્ટ પણ નહીં મળે સમજો આમાં થોડું અલગ છે આની ઉપર વ્યાજ પણ મળવાનું નથી કે આના ઉપર ડિસ્કાઉન્ટ પણ મળવાનું નથી સો રૂપિયાનો બોન્ડ છે ને તો આને ઇશ્યુ પણ સો રૂપિયા ઉપર જ કરવામાં આવશે સમજી ગયા આને જે ઇસ્યુ કરવામાં આવશે તો એ આને સો રૂપિયા ઉપર જ ઇસ્યુ કરવામાં આવશે અને આના ઉપર વ્યાજ પણ મળવાનું નથી તો અમુક લોકો એમ એક્સપર્ટ કરી રહ્યા છે કે જો આની ઉપર વ્યાજ મળવાનું નથી તો આને ખર્ચ છે કોણ સમજી ગયા તો આ વસ્તુ તમે યાદ રાખજો પણ આમાં કેવું થશે કે જ્યારે આને રિટર્ન કરશે તો આમાં ઇન્ફ્લેશનને કાઉન્ટ કરી લેવામાં આવશે તો એમાં કંઈ આપણે પડવાની જરૂર નથી આપણી માટે તો જે ઝીરો કૂપન બોન્ડનો જે કોન્સેપ્ટ છે એ જ ઇમ્પોર્ટન્ટ છે સરકારે શું કીધું છે કે આ બોન્ડ અમે જે ઇસ્યુ કરીશું ને તો એને ફેસ વેલ્યુ ઉપર જ અમે ઈશ્યુ કરવાના છીએ આની ઉપર વ્યાજ પણ નથી આવું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે અને લગભગ પંદરથી લઈને વીસ વર્ષ સુધીનો આનો મેચ્યોરિટી પિરિયડ રહેવાનો છે જો અહીંયા શું લખ્યું છે પંદરથી લઈને દસથી લઈને પંદર વર્ષ સુધી આનો મેચ્યોરિટી પીરિયડ હશે અને પંજાબ એન્ડ સિદ્ધ બેંક માટે આને ઇસ્યુ કરવામાં આવશે આના ઉપર વ્યાજ પણ મળવાનું નથી અને ખાસ કરીને આના ઉપર ડિસ્કાઉન્ટ પણ મળવાનો નથી સમજી ગયા નોન ઇન્ટરેસ્ટ બિયરિંગ નોન ટ્રાન્સફરેબલ અને આને કોઈ પણ જે વ્યક્તિ આને પરચેસ કરશે એ ટ્રાન્સફર પણ નહીં કરી શકે માની લો કે તમે આ બોન્ડને પરચેસ કર્યા છે તો તમારે એને દસથી લઈને પંદર વર્ષ સુધી એને રાખવા જ પડશે અને પછી એને તમે જ્યારે રિટર્ન કરશો સરકારનું કહેવું એવું છે કે જો આમાં તમે સો રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરશો તો એ ઇકોનોમી ઉપર બસો રૂપિયાની ઇમ્પેક્ટ ક્રિએટ કરશે સમજી ગયા તો આ થોડા ટેકનિકલ અહીંયા શબ્દો થઈ જાય છે આમાં કોઈ પડવાની નથી ક્વેશ્ચન આવશે તો ઝીરો કૂપન બોન્ડ ઝીરો કૂપન બોન્ડ ઉપર ક્વેશ્ચન આવવાનો છે આ બધી વસ્તુ એકદમ ફાલતું થઈ જાય છે જસ્ટ ખાલી આ તો માહોલ બનાવવા માટે મેં તમને લિંક કરીને ટોપિક છે તો એને પ્રેઝન્ટ કરી દીધો છે ઝીરો કૂપન બોન્ડ તમે યાદ રાખજો ઇમ્પોર્ટન્ટ છે અને આ પ્રાઇવેટ એન્ટિટીથી કઈ રીતે ડિફરન્સ છે તો જો પ્રાઇવેટ એન્ટિટી જ્યારે ઇશ્યુ કરે મેં તમને પહેલાં કીધું ને કે એમાં કોઈ ઇન્ટરેસ્ટ હોતો નથી પણ એ ડિસ્કાઉન્ટથી ઇશ્યુ કરે છે અને ફેસ વેલ્યુ ઉપર રિટર્ન કરે છે પણ આમાં કેવું છે કે ડિસ્કાઉન્ટ જ નથી ફેસ વેલ્યુથી ઇસ્યુ કર્યું છે અને રિટર્ન જ્યારે કરશે તો ત્યારે ખાસ કરીને ઇન્ફ્લેશનને એની અંદર કાઉન્ટ કરી દેવામાં આવશે સમજી ગયા તો એ કોન્સેપ્ટ તમે યાદ રાખજો એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે અને જે પણ નોટડાઉન તમારે કરવું હોય તો તમે કરી શકો છો માની લો કે કોઈને બાકી હોય તો ક્યાંય ગયું જસ્ટ વેઇટ ફોર અવાઇલ ઉપર હતું રાઈટ તો અહીંયા આ તમે ડાઉન કરી શકો છો એક્ઝામનો પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ માય સ્ટેમ્પ સ્કીમના બારમાં છે તો જો આ માય સ્ટેમ્પ સ્કીમ છે ને તો એ ઇન્ડિયા પોસ્ટની સ્કીમ છે માય સ્ટેમ્પ સ્કીમ છે તો ઇન્ડિયા પોસ્ટની સ્કીમ છે અને આમાં કરવામાં શું આવે તો જુઓ ખાસ કરીને માની લો કે તમે છે ને ત્રણસો રૂપિયા ઇન્ડિયા પોસ્ટને પેમેન્ટ કરો ને તો એ તમારા ફોટાવાળો એક સ્ટેમ્પ બનાવી આપે સમજી ગયા અને પછી તમે એક સેલિબ્રિટી બની જાઓ ખાલી ખુશ થવા માટે સમજી ગયા સેલિબ્રિટી હોય એને આવું કંઈ કરવું ના પડે એના તો સ્ટેમ્પ જાતે બને રાઇટ તો જે માઇ માય સ્ટેમ્પ સ્કીમ છે તો આ ત્રણસો રૂપિયા આપીને તમે શું કરો કે તમારો ખુદનો ફોટો છે અથવા તો તમારો કોઈ પ્રેમી અથવા તો પ્રેમિકા હોય અથવા તો તમારો કોઈ ફેમિલી મેમ્બર હોય અથવા તો કોઈ તમારો ફ્રેન્ડ હોય આ બધા જે પણ પેલા હોય ને એ નકામા તો એની માટે ખાસ કરીને આમાં શું કરવાનું છે કે માની લો કે તમે ત્રણસો રૂપિયા આપો કે મારે આના ફોટાવાળો સ્ટેમ્પ બનાવો છે તો એ સ્ટેમ્પ જે ઇન્ડિયા પોસ્ટ છે તો એ બનાવી આપે પણ અત્યારે થયું કહેવું કે આ પ્રકારની સ્કીમ હતી તો સરકારનો તો મકસદ સારો હતો પણ થયું એવું કે આમાં કેટલાક અસામાજિક તત્વો છે એન્ટી સોશિયલ એલિમેન્ટ છે તો એના પણ ફોટા આવવા લાગ્યા સમજી ગયા અને એટલા માટે જે ઇન્ડિયા પોસ્ટ છે તેના દ્વારા એવું કહેવામાં કે ભાઈ અમે આજે મેટર છે તો એને અમે આ અમારી ભૂલ છે અને અમે એને ધ્યાનમાં લઈ રહ્યા છે તો જસ્ટ એટલું યાદ રાખજો કે આ જે માઇ સ્ટેમ્પ સ્કીમ છે તો ઇન્ડિયા પોસ્ટની સ્કીમ છે અને કોઈ પણ ત્રણસો રૂપિયા આપીને શું કરી શકે છે પોતાનો સ્ટેમ્પ અથવા તો જે પણ પોતાના નજીકના વ્યક્તિ હોય તો એનો સ્ટેમ્પ છે તો એને બનાવી શકે છે બસ આટલું તમારે યાદ રાખો છે વધારે પડતું આમાં આર એન્ડિ કરવાની કોઈ પણ જરૂર આવતી નથી સમજી ગયા ઇન્ડિયા પોસ્ટ છે તો એનું એક પર્સનલાઇઝ જે સીટ ઓફ ધ પોસ્ટેજ સ્કેમ માટે જે સ્ટેમ્પ છે તો એની માટેની આ સ્કીમ છે રાઈટ એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો આ ઇમ્પોર્ટન્ટ છે નેશનલ કોમન મોબિલિટી કાર્ડ નેશનલ કોમન મોબિલિટી કાર્ડ છે તો જો જે આપણા જે પ્રધાનમંત્રી છે તો એમના દ્વારા અમદાવાદની અંદર આ નેશનલ કોમન જે મોબિલિટી કાર્ડ છે તો એને લાસ્ટ યર લોન્ચ કરવામાં આવ્યું હતું અને અત્યારે શું છે ન્યૂઝ તો જો આ નેશનલ કોમન મોબિલિટી કાર્ડ છે તો આને ફૂલ્લી ઓપરેશનલ કરી દેવામાં આવે છે આ જે ફૂલ્લી ઓપરેશનલ નેશનલ કોમન મોબિલિટી કાર્ડ છે તો એને જે એરપોર્ટ એક્સપ્રેસ લાઇન ઓફ દેલી મેટ્રો છે દેહલી મેટ્રોની જે એર એરપોર્ટ એક્સપ્રેસ લાઇન છે તો ત્યાં આને ફૂલ્લી ઓપરેશનલ કરી દેવામાં આવે છે હવે આમાં થાય છે હું તમને એકદમ સાદી ભાષાનો કહું તો આની અંદર એક કાર્ડ હોય રાઇટ એક આપણું એટીએમ કાર્ડ હોય ને એ જ પ્રકારનું એક કાર્ડ હોય એની એનો યુઝ કરીને તમે માની લો કે મેટ્રોનું પેમેન્ટ કરવું છે ભાડું તો એ પણ તમે કરી શકો પછી મેટ્રો જે સ્ટેશન હોય તો એની અંદર તમારે એન્ટ્રી લેવી હોય એક્ઝિટ કરવું હોય તો એ પણ તમે કરી શકો સાથે સાથે માની લો કે તમારે બસમાં બેસવું છે તો બસનું ભાડું પણ તમે ચૂકવી શકો તો જે પણ તમારે આ બધું ફેરને આ બધું ચૂકવવાનું હોય તો એ તમે એક જ જગ્યાએથી એક જ કાર્ડમાંથી કરી શકો છો તમારે બધી જગ્યાએ અલગ અલગ કેશનો યુઝ કરવો નથી અત્યારે તો આ પેટીએમના જમાનામાં બધું રાખવું ના જ જોઈએ સમજી ગયા પણ અત્યારે આ લોકો કરે છે પેટીએમ છે એના સિવાય ફોનપે છે ગૂગલ પે છે તો ડાયરેક્ટ ભાઈ આનાથી કરો ને આ નવી નવી વસ્તુ ક્યાં લાવવાની જરૂર છે રાઈટ તો મેઇનલી આજે માની લો કે જે પણ ટ્રાવેલર હોય તો એ લોકો એક જ આ કાર્ડની મદદથી બધા જે પેમેન્ટ છે તો એને કરી શકશે એન્ડ ધી આઈડિયા ઓફ ધ આ ઇમ્પોર્ટન્ટ છે ધ આઈડિયા ઓફ ધ નેશનલ કોમન મોબિલિટી કાર્ડ ફ્લોટેડ બાય ધી નંદન નીલકની કમિટી હવે આ નંદન નીલકની કમિટી છે તો એના વિશે જે જીપીએસસી છે તો એને ક્વેશ્ચન પૂછેલો છે રાઇટ આ યાદ રાખજો ઇમ્પોર્ટન્ટ છે નંદન નીલકની કમિટી છે તો એના દ્વારા એના દ્વારા આ નેશનલ કોમન મોબિલિટી કાર્ડ છે તો એનો આઈડિયા આપવામાં આવ્યો હતો અને આ નંદન નીલકડી જે કમિટી છે તો આને કોના દ્વારા સેટઅપ કરવામાં આવી હતી તો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા સેટઅપ કરવામાં આવી હતી એન્ડ નેશનલ કોમન મોબિલિટી કાર્ડ ઇઝ એન ઓટોમેટિક ફેર કલેક્શન સિસ્ટમ એટલે કે આ ઓટોમેટિક ભાડું ફેર એટલે શું થાય ભાડું કલેક્ટ કરવા માટેની સિસ્ટમ છે બસ આટલું તમે યાદ રાખજો વધારે પડતું બધું ફાલતું છે અને મોબાઈલ ફોનમાં જે સ્માર્ટ ફોનનો યુઝ કરીને પણ તમે પેમેન્ટ કરી શકશો એટલે કે જે કાર્ડ છે તો તમારા મોબાઈલમાં પણ આવી જશે તો બધાને ખબર પડે આ તમારે કોઈ યાદ રાખવાની જરૂર નથી હવે જો જ્યારે પ્રધાનમંત્રી અમદાવાદ આવ્યા હતા ને ત્યારે આ નેશનલ કોમન મોબિલિટી કાર્ડ લોન્ચ કર્યું હતું રાઈટ તો એની સાથે સાથે એમને છે ને એક પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના આ ઇમ્પોર્ટન્ટ છે આના વિશે ઇન્ફોર્મેશન આપો આ યોજના છે તો એ પણ આપણે અમદાવાદથી જ લોન્ચ થઈ હતી મારા ખ્યાલથી વસ્ત્રાપુર કે ત્યાં કંઈક ફંક્શન રાખવામાં આવ્યું હતું એનાથી આપણે કોઈ લેવા દેવા નથી જે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના છે એના વિશે તમે ઇન્ફોર્મેશન આપો આ યોજનાના ફીચર છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આ ભાઈ આ યોજના છે તેનો લાભ કોણ કોણ લઈ શકે છે ને કેટલો આમાં બેનિફિટ મળે છે અને શું મળે છે અને આનો ક્રાઈટેરિયા શું છે અને બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુ લખો કઈ મિનિસ્ટ્રીમાં આવે છે ડાયરેક્ટ તમને ગૂગલમાં મળશે તમારી નોટ્સની અંદર નોટડાઉન કરો એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ આ ફાઇવ સ્ટાર આર્ટિકલ છે છે બની જશે રાઈટ પણ તમને આવશે એટલા માટે આ પૂછવામાં આવેલો તો દરેક લોકો પાર્ટિસિપેટ કરજો તો હું ક્વેશ્ચન નહીં પૂછું ભાઈ જો મેં ક્વેશ્ચન અપલોડ ઓછો કરી દીધો ને જવાબ નહીં આપો તો ક્વેશ્ચન હું નહીં પૂછું જો જે ક્વોલિટીના વિડીયો છે ને એવું નથી અત્યારે હું નવરો છું સવારમાં અર્લી મોર્નિંગ આપણે નવરા જોઈએ છીએ રાઈટ ચારથી લઈને ખાસ કરીને છ સુધી આપણે ફ્રી હોઈએ છીએ પણ ખાસ કરીને વિડીયો અત્યારે અપલોડ કેમ નથી કરતો એનું રીઝન છે રીઝન એ છે કે જો મને છે ને મેં શું કીધું કે તમે જો રિસ્પોન્સ સારો નહીં આપો તો ઇવન હું કરંટ અફેર્સના વિડીયો પણ બંધ કરી દઈશ એવું નથી કે આ વિડીયો વગર આપણે ભૂખ્યા મરીએ છીએ રાઈટ એવું બિલકુલ નથી જસ્ટ ખાલી આપણી પેશનનો ભાગ છે પણ આમાં તમારો રિસ્પોન્સ ના હોય તો આપણે એવું કામ કરવાનું જ નહીં હવે સાતસો પચાસ લોકોએ એવું કીધું હતું ભાઈ અમારે પોલિટીના વિડીયો જોવા છે અને એ સાતસો પચાસ લોકો જો રેગ્યુલરિટી એમની રાખી ના શકે અને કોઈ માણસ એમની માટે સમય નીકાળી રહ્યો છે યા તો પછી તમારે ત્યારે નોમાં વોટ કરવું હતું કે ભાઈ અમે છે ને પોલિટીના માસ્ટર છીએ અને અમારે વિડીયો જોવા નથી તો હું વિડીયોને ના ચાલુ કરત રાઈટ કારણ કે આમાં કેવું થાય કે આમાં પછી હું મારા એક કમિટમેન્ટથી ફર્યો કહેવાય રાઈટ કારણ કે આ પોલિટીના વિડીયો કરો હું અહીંયા કરંટ અફેર્સ કરતાં વધારે પોલિટીમાં મહેનત કરું છું કારણ કે પોલિટીની બહુ જ મોટી બુક છે અને એમાં તમારે એક એક લાઈનમાં સમજવું પડે તમે ખાલી એ વિડીયોને ક્યારેક ઓપન કરીને જોજો કોઈને એવું લાગતું હોય કે આપણે પોલિટીના માસ્ટર છીએ તો તમને જ્યારે પીએની એક્ઝામ આવશે ને પછી તમને ખબર પડશે હું તમને ડિમોટિવેટ કરવા નથી કહેતો પણ પોલિટી તમે જેટલું સિમ્પલ સમજો છો એટલું નથી તમારે એક એક લાઈનમાં તમારે કન્સેપ્ટને સમજવો પડે અને એ જ વસ્તુ આપણે આપણા વિડીયોમાં કરીએ છીએ તમે જુઓ કે અત્યાર સુધી આપણે પાર્લામેન્ટના ચેપ્ટરમાં બાર વિડીયો અપલોડ કરે છે બાર વિડીયોને હજુ બીજા આઠ વિડીયો આવવાના છે પણ હું જાતે કરીને એને અપલોડ કરતો નથી જ્યારે સાતસો પચાસ લોકો ડેલી એ વિડીયોને જોવા લાગશે એના પછી જ એ વિડીયોને હું અપલોડ કરવાનો છું રાઇટ એના પછી એના સિવાય આપણે લાલેવાડી જ કરવાના છે તો તમારે દરેક લોકોએ રેગ્યુલરિટી રાખવી પડશે જેને વોટ કર્યો છે એના ઉપર હું એ ક્રિએટ કરું છું તમે અત્યારથી જ એક જવાબદાર વ્યક્તિ બનો કે ભાઈ તમારી માટે કોઈ સમય નીકાળી રહ્યો છે ભવિષ્યમાં તમે બ્યુરોક્રેટ બનશો ને પછી તમે તમારા જજમેન્ટથી આ રીતે ફરી જશો તો નહીં ચાલે સમજી ગયા તો એટલા માટે રેગ્યુલરિટી રાખો જ્યારે સાતસો પચાસ લોકો વિડીયોને ડેલી જોશે એના પછી જ હું રેગ્યુલર વિડીયોને અપલોડ કરીશ કારણ કે સમય હું નીકાળી દઉં છું પણ એની માટે તમારે એને રેગ્યુલર વસ્તુને જોવી પડે રાઇટ આ ભાષણ જેવું લાગ્યું હત એની માટે સોરી પણ અકાઉન્ટેબિલિટી હોવી જોઈએ સમજી ગયા કોઈ વ્યક્તિને તમે આ રીતે એની માટે ટાઈમ તમે નીકળાવો છો અને પછી જો ફરી જાવ તો વસ્તુ સારી ના કહેવાય અને એવું જ જો આ કરંટ અફેર્સમાં થયું તો આને પણ આપણે બંધ કરી દઈશું રાઈટ તો એ માટે તમારે થોડું જવાબદાર અત્યારથી જ બનવાનું છે તો તમે નોકરીમાં જ્યારે એક ઓફિસમાં તમે સીટ ઉપર બેઠા હશો તો ત્યાં તમે આવું કરશો તો નહીં ચાલે રાઈટ તો હવે આપણે ફરીથી ટોપિક ઉપર આવીએ દરેક લોકો ક્વેશ્ચનનો આન્સર આપજો અને જો પાર્ટિસિપેટ નહીં કરો તો ક્વેશ્ચન અને આ વિડીયો પણ આપણે બંધ કરી દઈશું કારણ કે આપણે આના પર આપણું ઘર ચાલતું નથી એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો સોમી કિસાન રેલમાં વારંવાર છે હવે જો ઓલરેડી આપણે કિસાન રેલ છે ને તો એના વિશે બે આર્ટિકલ ડિસ્કસ કરેલા હતા એક પહેલી કિસાન રેલ અને એક બીજી કિસાન રેલ આ બંને વિશે આપણે આર્ટિકલ ડિસ્કસ કરેલા હતા તો એના વિશે હું તમને ક્વેશ્ચન પૂછીશ અત્યારે આ સોમી કિસાન રેલ એટલે કે અત્યાર સુધી ઓલરેડી નવાણું તો ચાલુ થઈ ગઈ હતી અને આ સોમી હતી તો કયા બે પ્લેસ વચ્ચે છે જો ખાસ કરીને જ્યારે કોઈ પણ ક્રિકેટર હોય ને તો સેલિબ્રેશન ક્યારે કરે યા તો એ પચાસ રન મારે ત્યારે કરે યા તો પછી એ સો રન મારે ત્યારે કરે યા તો પછી દોઢસો મારે અથવા તો બસો રન મારે ત્યારે એ બેવડી સદી મારે ત્યારે એ સેલિબ્રેશન કરે સમજી ગયા તો એટલા માટે આપણે પછી પંચાણું ટ્રેન ક્યાં ચાલીને ત્રાણું મી નેવ્યાસી મીન બધી યાદ ના રાખોને ને સ્વામી યાદ રાખો ને ભાઈ સમજી ગયા તો સ્વામી ટ્રેન છે તો કયા સ્વામી કિસાન રેલ છે તો કયા બે પ્લેસ વચ્ચે છે તો મહારાષ્ટ્રનું જે સંગોલા છે મહારાષ્ટ્રનું જે સંગોલા છે અને જે વેસ્ટ બંગાળનું સાલીમાર છે તો આ બંને વચ્ચે મહારાષ્ટ્રનું સંગોલા અને વેસ્ટ બંગાળનું શાલીમાર છે તો આ બંને વચ્ચે આ કિસાન રેલ સ્વામી ચાલવાની છે તો યાદ રાખજો ઇમ્પોર્ટન્ટ છે પહેલી અને બીજી કિસાન રેલ કયા બે સ્ટેટ વચ્ચે હતી એ તમારે વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે આ બે સ્ટેટ વચ્ચે આપણે ઇન્ડોઇસમાં કરંટ કરેલું કરંટ અફેર્સને કવર કરેલું છે પહેલી બે કિસાન રેલ હતી તો કયા બે સ્ટેટ વચ્ચે હતી એ તમારે કહેવાનું છે અને સ્વામી તમે યાદ રાખજો મહારાષ્ટ્રનું જે સંગોલા છે તો એને વેસ્ટ બેંગાલના સાલીમાર સાથે કનેક્ટ કરશે અને મકસદ તો બહુ સિમ્પલ છે કે જો ભારત દેશની અંદર છે ને લગભગ એસી ટકા જેટલા જે ફાર્મર છે તો સ્મોલ અને માર્જિનલ ફાર્મર છે રાઈટ તો જે પણ પેરિસેબલ પ્રોડક્ટ હોય તો એને એક જગ્યાથી બીજી જગ્યાએ ડિસ્ટન્સ સુધી પહોંચે માટે આ કિસાન રેલ છે તો હેલ્પફુલ થાય છે અને ખાસ કરીને ધીસ વિલ ઓલ્સો હેલ્પ ટુ બુસ્ટ ધી ઇન્કમ ઓફ ધ ફાર્મર એટલે કે જે ફાર્મર છે તો એની ઇન્કમ છે તો એને વધારવા માટે પણ હેલ્પફુલ થવાની છે અને જે છેલ્લા ચાર મહિનામાં સ્વામી કિસાન રેલ છે એટલે કે મેઇનલી આ ફાર્મર માટે છે રાઈટ જે પણ શાકભાજીના જે ફળને આ બધું હોય જે પેરિસેબલ પ્રોડક્ટ હોય જે ટૂંક સમયની અંદર નાશ પામી જાય તો એની માટે આ પ્રકારની સ્પેશિયલ કિસાન રેલ છે તો એને સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે જસ્ટ એટલું તમે યાદ રાખજો અને એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ પરાઈ સમાધાન સ્કીમના બારામાં છે હવે જો પરાઈ સમાધાન છે ને આમ તો સાવ ફાલતું છે કવર કરવું જ ના જોઈએ યુપીએસસી માટે તો પણ જીપીએસસી માટે મે બી આ પ્રકારના ક્વેશ્ચન છે ને સ્ટેટ સ્પેસિફિક ક્યારેક ક્યારેક બની જતા હોય છે તો પરાય સમાધાન સ્કીમ છે તો વેસ્ટ બેંગાલની સ્કીમ છે અને મેઇનલી એક પ્રકારની ગ્રીવન્સ ડ્રીડ્રેસલ મિકેનિઝમ છે ગ્રીવન્સ એટલે કે તમે સમજો ને જે પણ તમારી ફરિયાદો હોય તો એને રિડ્રેસ કરવા માટેની આ મિકેનિઝમ છે અને મેઇનલી આને ખાસ કરીને જે પરાય સમાધાનનો મતલબ શું થાય છે રિડ્રેસલ ઇન નેબરહૂડ એટલે કે તમારી આડોશ પાડોશમાં તમે જોયું હશે કે કોઈને કોઈ ઝઘડો કે આ બધું હોય તો એને સોલ્યુશન માટેની આ એક કહેવાય ને કે સ્કીમ છે તો જસ્ટિસ એટલું તમે યાદ રાખજો કે પરાય સમાધાન શું છે તો એક ગ્રીવન્સ રિડ્રેસલ મિકેનિઝમ છે વેસ્ટ બંગાલે લોન્ચ કરી છે નેબરહુડ માટે જે પણ પ્રોબ્લેમ હોય તેને સોલ્વ કરવા માટે છે સાવ ફાલતુ છે પણ કદાચ આવી જાય તો આપણે ક્વેશ્ચન છૂટો જોઈએ નહીં તો વિડીયોને આપણે કમ્પ્લીટ કરી દઈએ અને પોલિટીમાં તમારે જે પણ મેં કહેવા કીધું છે એ તમારે યાદ રાખવું છે સાતસો પચાસ લોકોએ વોટ કર્યો હતો તો સાતસો પચાસ લોકો જ્યારે વિડીયોને જોશે એના પછી જ આપણે રેગ્યુલર વિડીયોને અપલોડ કરીશું ટાઈમને મેનેજ કરવું એ મારું કામ છે વિડીયો જોવું તમારું કામ છે પણ નહીં જુઓ તો પછી આપણને બંધ કરતા આવડે છે રાઇટ અને કરંટ અફેર્સમાં જે પણ ક્વેશ્ચન પૂછવામાં આવ્યા એ દરેક લોકો પાર્ટિસિપેટ કરે તમારી માટે અહીંયા કન્ટેન્ટને પ્રેઝન્ટ કરવામાં આવે છે તો એનો તમારે પૂરેપૂરો ફાયદો ઉઠાવવો જોઈએ ક્વેશ્ચન એક્ઝામમાં બનશે એની જવાબદારી આપણી છે રાઇટ સો ગાઈઝ થેન્ક્સ ફોર વોચિંગ તમારા બધાનો દિવસ જાય